ઓખાના બેટ ગામમાં પીજીવીસીએલના રેઢિયાળ તંત્રએ વધુ એક ગાય માતાનો ભોગ લીધો. વિશ્વ પ્રસિદ્ધ યોખા બેટ યાત્રા ધામ દરિયાની વચ્ચે બિછાવેલી લાઈનો હાલતા ફોલ્ટમાં જતા બેટ દ્વારકામાં 8-10 દિવસો વીજળી કાપ રખાયેલ છે. તેમાંય બેટ ગામમાં પીજીવીસીએલના થાંભલાની લાઈનો એટલી ખરાબ છે કે જાહેર વિસ્તારોમાં લટકતા વાયરો અનેક પશુઓના મોતનું કારણ બન્યા છે. અહીં દર ચોમાસામાં 2-3 ગાયોના શોર્ટ સર્કિટથી મોત થાય છે. આજ રોજ ઈદના પવિત્ર દિવસે પણ વીજળીના શોર્ટ સર્કિટથી વધુ એક ગાય માતાનું કમકમાટી ભર્યું મોત થયું હતું, જેના કારણે હિન્દુ મુસ્લિમ સમાજમાં શોક છવાયો હતો. અનેક લેખિત અને મૌખિત રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી, અને હવે પીજીવીસીએલ દ્વારા તુરંતમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો દરેક સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે. ઓખા બેટ દ્વારકાથી જૂનો સાદમ થઈ આપ જોઈ રહ્યા છો. પીજીવીસીએલની બેદરકારીથી અવારનવાર રજૂઆત કરવા છતાં પીજીવીસીએલર કોઈ ધ્યાન ન દેતા હોય આ મૂંગા પશુનો મરણ પામેલ છે. રાતે અડધી રાતે વાયર ભટકી ગયેલ હોય, સવારે 5 વાગે આ મૂંગા પશુ અહીંયાથી પસાર થતા આ વાયર ભટકી. આજ મોટી રાત છે, ઈદના દિવસે કોઈ માણસ આવી જાય શું હાલત થાત. પીજીવીસીએલની બેદર ઓખા બેટ દ્વારકાથી જૂના સાધમ થઈ પીજીવીસીએલની બેદરકારીથી વર્ષમાં 2-3 ગાય માતાનું મોત થાય છે. તે છતાં પણ પીજીવીસીએલના કર્મચારીનો પેટનો પાણી નથી છલકતો. અવારનવાર રજૂઆત કરવા છતાં પીજીવીસીએલના કર્મચારી દ્વારા વાયર બદલી કરવામાં નથી આવતા. બેટ દ્વારકાની અંદર વર્ષની અંદર 4-5 ગાયો, ઘોડા, ભેંસ સાથે સાથે માનવનો પણ ગળીફેરા મૃત્યુ પામે છે. તે છતાં પણ પીજીવીસીએલના કર્મચારીનો પેટનો પાણી નથી છલકતો. અને જૂના વાયર થઈ ગયેલ હોય તો વહેલી તકે બદલી દેવામાં આવે, નહીં બદલાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચમકી આપેલ છે. બેટ ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે, કારણ કે કેટલીક ગાય માતાનો આ ભોગ લેશે. બેટ દ્વારકા વિશ્વમાં પ્રસિદ્ધ બેટ દ્વારકા યાત્રા ધામ છે. અહીંયા લાખોની સંખ્યામાં યાત્રાળુ આવતા હોય, અત્યારે આપણે જોઈ રહીએ છીએ ના તો હવામાન ના તો તુફાન, તે છતાં પણ વાયર ભટકી જતા હોય. રાતે વાયર ભટકી જાય, રાતે ગૌ વંશ ફરતા હોય તો કોઈને કોઈ ઝપટમાં આવી જાય છે. ભગવાન ન કરે કોઈ માણસનું પણ મૃત્યુ થશે ત્યારે આખા ગામની અંદર જૂના વાયર થઈ ગયા હોય ત્યારે બદલાવશે શું? અત્યારે વાયર બદલાવવા નહીં આવે તો ઉગ્ર આંદોલનની બેટ ગ્રામજનોએ માંગ કરેલ છે, ઉગ્ર આંદોલનની ચમકી આપેલ છે. બેટ દ્વારકાથી જૂના સાધમ થઈ BS9 ટીવી ન્યૂઝ સાથે રિપોર્ટર વિતલ પીસવાળિયા સાથે ખુશાલી ગોકાણી, દેવભૂમિ દ્વારકા.